हेलो फ्रेंड्स, तो व्रतनी डिश में आज बदा ने मनपसंद एक वनगी बनावीशु फ्रूट सलाड ने साथ साथ कोबी नु शाक खूबज ईजी रीते बनावीशु अने जेमनी अंदर आपणे कस्टर्ड पाउडर बिल्कुल उपयोग नहीं करिए। तो शुरू करिए आपणी रेसिपी। तो अहीं अमे 500 ml जेटलू दूध लई लीधेलू छे। तो दूध ने आपणे हाई फ्लेम पर एक बॉइल आवे त्यां सुधी गरम करी लेवानुं छे। तो अहीं आपणे कस्टर्ड पाउडर यूज नहीं करवानो, कारण के व्रत माटे बनावीए छीए। कस्टर्ड पाउडर नी अंदर घणी वखत कॉर्नफ्लोर पण होय छे एटला माटे। तो दूधनी अंदर एक बॉइल आवी जाय एटले गैसनी फ्लेम ने मीडियम करी लईशुं अने मीडियम फ्लेम पर ज हवे आपणे दूधने बॉइल करवानुं छे। तो एक बॉइल आवी गया पछी एमनी अंदर आपणे खांड एड करी दईशुं। तो मैं 2 चमची जेटली खांड लीधी छे। ખાંડ અહીંયા આપણે વધારે એડ નહીં કરીએ, બાકીના ફ્રૂટ્સ એડ કરીશું, એમનું ગળ પણ અહીંયા એડ થશે। ત્યારબાદ આપણે 3-4 ચમચી જેટલો કાજુ અને બદામનો પાવડર લઈ લેશું। તો કસ્ટર્ડ પાવડરની જગ્યાએ કાજુ બદામનો પાવડર એડ કરવાથી દૂધ છે એકદમ સરસ ઘટ બની જશે અને એમનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। તો તમે આ રીતે કાજુ અને બદામ એડ કરીને ફ્રૂટ સલાડ નથી બનાવ્યો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। तो दूध ने लगभग 15-20 मिनिट आपणे बॉइल करी लईशुं, त्यां सुधी में एकदम सरस घाटू थई जशे। गेस परथी उतारी अने एमने ठंडू थवा देवानुं छे। एक वखत आपणुं दूध एकदम ठंडू थई जाय त्यारबाद ज आपणे फ्रूट्स एड करीशुं। तो मैं अहींया सफरजन अने केळा लीधेला छे, बाकीना मैं फ्रूट्स नथी लीधा। तो तमे अहींया दाडम यूज करी शको छो, परंतु खाटा फ्रूट्स छे ए दूधनी अंदर एड ना करवा जोईए, एटला माटे मैं अहींया एड नथी करेला। जो तमे દાડમ એડ કરવા માંગતા હોય તો ખાવા ટાઈમે જ તમે દાડમ એડ કરજો। તો અહીંયા આપણું ફ્રૂટ સલાડ તૈયાર છે। હવે શાક બનાવી લઈએ। તો શાક બનાવવા માટે 2 ચમચી જેટલું મેં તેલ લીધેલું છે। તેલ ગરમ થઈ જાય એટલે એમની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને સાથે સાથે લીલી મરચી એડ કરી દઈએ। મરચીને તેલની અંદર સાંતળી લઈશું। મરચી આપણી સતરાઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું અને સાથે સાથે 1/2 નાની ચમચી જેટલો હળદર પાવડર પણ આપણે એડ કરી દેવાનો છે। હળદર પાવડર તેલમાં એડ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે। તો હળદર એડ કર્યા પછી અહીંયા આપણે કોબી એડ કરી દઈશું। તો કોબીને મેં આ રીતે ઝીણી કટ કરીને રાખેલી હતી। કોબી એડ કર્યા પછી ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ પર આપણે શાકને કૂક કરી લેવાનું છે। તો એકદમ લો ફ્લેમ અથવા તો મીડિયમ ફ્લેમ પર આપણે શાક કૂક નથી કરવાનું। આ રીતે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરવાથી આપણું શાક ખૂબ જ સરસ બનશે, થોડું ક્રન્ચી બનશે અને એકદમ સોગી પણ નહીં થઈ જાય અને સાથે સાથે આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તેલની અંદર જ હળદર પાવડર એડ કરેલો છે, એનાથી શાકનો કલર પણ ખૂબ જ સરસ આવશે। તો આ રીતે લગભગ 5-6 મિનિટ સુધી આપણે શાકને કૂક કરી લેવાનું છે। તો આ રીતે જો તમારો શાકનો કલર એકદમ સરસ રીતે જળવાઈ ના રહેતો હોય તો તમારે બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે શાકને આ રીતે ખુલ્લા વાસણની અંદર જ કૂક કરવાનું છે, ઢાંકવાનું બિલકુલ નથી। અને એક વખત શાક તૈયાર થઈ જાય એટલે શાકને ઢાંકીને નથી રાખવાનું, ખુલ્લું જ મૂકી રાખવાનું છે। હવે આપણે રોટલી તૈયાર કરી લઈએ। તો રોટલી માટે મેં 1 કપ જેટલો શિંગોડાનો લોટ લીધો છે। એમની અંદર પાણી એડ કરી અને એક સોફ્ટ ડો તૈયાર કરી લઈશું। તો પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈએ અને ડો તૈયાર કરવાનો છે। એકસાથે તમે પાણી એડ કરી દેશો તો આપણો ડો છે એ વધારે સોફ્ટ થઈ જશે। તો આ રીતનો નોર્મલી રોટલીનો લોટ બનાવીએ છીએ એ રીતનો જ આપણે લોટ તૈયાર કરવાનો છે। હવે આ રીતનું આપણે એક પેપર લઈ લઈશું અને પેપર ઉપર આપણે રોટલીને વણી લેવાની છે। તો ઉપર કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈશું જેનાથી આપણી રોટલી છે એ ચોટે નહીં અને હળવા હાથેથી આપણે રોટલી વણી લેવાની છે। તો નોર્મલી સાદી રોટલી આપણે બનાવીએ છીએ એના જેવી જ આપણે રોટલી બનાવવાની છે, વધારે જાડી પણ નથી રાખવાની અને એકદમ પતલી પણ નથી કરવાની। જો અમારી રોટલી એકદમ પતલી હશે તો રોટલી તૂટી જશે। તો અહીંયા આપણી રોટલી છે બનીને તૈયાર થઈ ગઈ છે। એમને આ રીતે તવી પર આપણે મૂકી દઈશું ઉલટી અને ઉપરથી પેપરને રિમૂવ કરી લેવાનું છે। બંને સાઈડ આપણે રોટલીને એકદમ સરસ રીતે કૂક કરી લેવાની છે। એક વખત બંને સાઈડ કૂક થઈ જાય એટલે ડાયરેક્ટલી જ આપણે ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને સાઈડ એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે। હવે ડાયરેક્ટલી ગેસ પર કૂક કરી લઈએ।
તો આ જ રીતે આપણે બાકીની બધી જ રોટલીઓને બનાવી લેવાની છે। તો મેં અહીંયા આ રીતે રોટલીઓ તૈયાર કરી લીધી છે। તો આપણી ફરાળની ડીશ માટેની બધી જ વસ્તુઓ બનીને તૈયાર થઈ ગઈ છે। તો ડીશને તૈયાર કરી લઈએ। સૌથી પહેલાં આપણું શાક રાખી દઈએ, ત્યારબાદ ફ્રૂટ સલાડ, રોટલી અને સલાડ। તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો।